नमस्ते स्टूडेंट्स, आजना वीडियो में आपणे जे गईकाले टेस्ट लीधो हतो एनी शॉर्ट ट्रिक कई रीते सॉल्व करवो ए आपणे जोईशुं। 20 प्रश्नो जे केमिस्ट्री ना हता दरेक आपणे वारंवारथी एक एक चेक करिए। पहेलो, 1 mole CO2 खाली जगह धराव से, 1 mole CO2 खाली जगह धराव। ऑप्शन पहलो, कार्बन ना 6.022 × 10³ घात परमाणु। बीजो विकल्प, ऑक्सीजन ना एटला परमाणु 6.022 × 10³ घात परमाणु। त्रीजो विकल्प, CO2 ना 1.8 × 10³ अणुओ અને CO2 ના 3 ગ્રામ પરમાણુ। CO2 ના 3 ગ્રામ પરમાણુ। ચલો, 1 mole CO2 છે તો 1 mole CO2 એટલે અણુઓની સંખ્યા એમાં કેટલી થશે? આમાં 1 mole CO2 માં અણુની સંખ્યા CO2 ના અણુની સંખ્યા એને જેટલી હોય, 6.022 × 10³ ઘાત આ અણુ આપણને મળી ગયા CO2 ના 1 mole માં। એક અણુમાં એક કાર્બન પરમાણુ, તો આટલા અણુમાં કાર્બન પરમાણુ એટલા જ હોય, માટે જવાબ પહેલો જ સાચો થાય। ऑक्सीजन ना एने जेटला परमाणु कीधा छे, एक अणु में ऑक्सीजन ना परमाणु केटला? बे। एक अणु में बे, तो आटला अणु में केटला होय? गुण्या बे। एटले बीजो विकल्प ए रीते खोटो। CO2 ना आटला अणु, 1 mole એટલે આટલા ના થાય, 6.022 × 10³ ઘાત થાય। 3 ગ્રામ નહીં, 1 mole એટલે કેટલા થાય? 44 ગ્રામ। CO2 નો પરમાણુય દળનો સરવાળો આમાં કરીએ તો એ 44 થાય, માટે પહેલામાં જવાબ પહેલો થાય। ક્વેશ્ચન 2 બીજો, એક રિએક્શન હતી, સીધું શોર્ટમાં જ લખું છું, રિએક્શન CH4 બે મોલ ઓક્સિજન ગિવ CO2 પ્લસ 2H2O। 4.8 ગ્રામ મિથેન સાથે પ્રક્રિયા કરવા કેટલા મોલ ઓક્સિજન વાયુ વપરાય? 4.8 ગ્રામ માટે કેટલા મોલ ઓક્સિજન વાયુ વપરાય? તો 4.8 ના મોલ કરી દઈએ, તેના મોલ કરવા માટે મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાર, કારણ હંમેશા મોલ થી ગણતરી કરવી, હાલ આપણે મોલ થી જ શીખેલા છીએ। ગ્રામ આપેલા હોય તો એનું રૂપાંતર મોલ માં કરીને કરીએ છીએ, પછી ડાયરેક્ટ ગ્રામ થી ગ્રામ કરીશું। તો વજન ભાગ્યા અણુ ભાર એટલે 4.8 ભાગ્યા મિથેન 16 16 2 32 16 3 48 એટલે કેટલો છે? 0.3। તો હવે આપણે ત્રિરાશિ મૂકી શકીએ, 1 mole મિથેન માટે 2 mole ઓક્સિજન, 1 mole મિથેન માટે 2 mole ઓક્સિજન માટે 0.3 mole મિથેન માટે કેટલા? તો 0.6 mole ઓક્સિજન ની જરૂર પડે, તો આનો સાચો જવાબ થશે 0.6 mole, એનો કરેક્ટ આન્સર થશે, બરોબર। તો આગળ વધીએ છીએ, ત્રીજો ક્વેશ્ચન, આ બધા તમે સ્ક્રીનશોટ લઈ લેજો, પછી જે ખોટા પડ્યા હોય એ આપણે બનાવેલા ચોપડામાં લખી દેવા।
આ બધી આપણી શોર્ટ ટ્રીકો છે, આ રીતે ગણવાથી ખૂબ ઝડપી જવાબ મળે આપણને. ત્રીજો, એક સંયોજન 74% ઓક્સિજન અને 26% નાઇટ્રોજન ધરાવે છે. એક સંયોજન છે કાર્બનિક સંયોજન, ના કાર્બનિક નિષાદુ છે, કાર્બન નો ઉલ્લેખ નથી. એક સંયોજન 74% ઓક્સિજન અને 26% નાઇટ્રોજન ધરાવે છે તથા તેનો અણુ ભાર 108 ગ્રામ પ્રતિ મોલ છે. તો તેનું અણુ સૂત્ર હવે આવા દાખલાના શોર્ટ ટ્રીકમાં આપણે એવું કીધેલું કે જ્યારે જી નીટમાં વિકલ્પો આપેલા હોય ત્યારે આખો દાખલો કદી આમાં ના ગણવો, સમય વધારે લેશે, કેલ્ક્યુલેટર ની હોય એટલે ગણતરીમાં તકલીફ પડશે. પહેલો વિકલ્પ છે N2O, N2O5, NO2, N2O3. અણુ ભાર આપી દીધો છે એનો, તો મેઇન દાખલામાં જો અણુ ભાર આપી દીધો હોય તો એની શોર્ટ ટ્રીકમાં આપણે એવું કરવું, દાખલો ગણવાનો જ નહીં. આમાં ચાર ઓપ્શનમાં કોનો અણુ ભાર 108 થાય છે? જો એક જ નો થતો હોય ચારમાંથી તો એ જ જવાબ, એક કરતા વધારે થતો હોય કે કોઈ એવો વિકલ્પ છે જેમાં બંને નો અણુ ભાર, ધારો કે અહીંયા સરખો નથી આ બેનો, પણ ધારો કે થાય છે, તો એ વખતે ટકાવાર પ્રમાણ ચેક કરવાનું, કોઈ એકમાં જ ટકાવાર પ્રમાણ એટલું આવે, આ જ ટ્રીક નો ઉપયોગ કરવો. હાલ આપણે 108 અણુ ભાર છે તો આનો ગણીએ તો એક નાઇટ્રોજન ના 14 14 28 16, કદી 108 થાય ના હોય જવાબ. 14 28 એક ઓક્સિજન ના 16 16 5 80, 90 100 108 જવાબ હોઈ શકે જો આગળ ક્યાંય બીજું 108 ના થાય. આમાં 14 32 108 ના થાય. 14 28 16 32 16 38 48, 108 ના થાય. ફાઇનલ જવાબ બી. વિધિન 30 સેકન્ડમાં આપણે એનું સોલ્યુશન મેળવી દીધું. અને જ્યારે પેલા બધા સ્ટેપ કોષ્ટક બનાવીને જે દાખલો ગણવાનો હતો એ સ્ટેપ ફોલો કરો, ઘણો બધો સમય લાગે. બરોબર, તો પ્રશ્ન કઈ રીતે પૂછાયો છે, એનો કઈ રીતે શક્ય ઝડપી જવાબ લાવવો એ આપણે આ રીતે MCQ સોલ્વ થાય. MCQ થિયરી થી અલગ છે, બંનેની ટ્રીક જુદી હોય. આ દાખલો થિયરી માં પૂછાય 3 4 ગુણમાં, તો પેલા સ્ટેપ ફોલો કરવાના હતા, કોષ્ટક બનાવવાનો હતો, એ બધું કરવું પડે. હાલ આપણે ટોટલ કોન્સન્ટ્રેશન જી નીટ માં કરીએ છીએ. આપણો મેઇન ગોલ એ છે જી નીટ માટે, કે MCQ કઈ રીતે શોર્ટ ટ્રીક માં કરી શકાય, તો એનું એક આ એક્ઝામ્પલ થઈ ગયો. તો આ રીતે આવા પ્રશ્નો સોલ્વ કરવા. આગળ ફોર્થ, એક કાર્બનિક પદાર્થમાં કાર્બન અને હાઇડ્રોજન નું ટકાવાર પ્રમાણ 26.67% અને 2.22 હોય તો પ્રમાણ સૂચક સૂત્ર એના જેવો જ છે. જો હોય તો પ્રમાણ સૂચક સૂત્ર ખાલી જગ્યા થાય. બરોબર, એના વિકલ્પો લખીએ છીએ C2H2O4, CHO, CHO2, CH2O. આમાં હવે અણુ ભાર આપ્યો નથી, અણુ ભાર આપ્યો હોય તો આના પણ એ જ રીતે ગણવાનો નથી કીધું. કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજન નું ટકાવાર પ્રમાણ આપી દીધું, કાર્બન આટલો હાઇડ્રોજન આટલો, કુલ 100 થતા નથી, એનો મતલબ ત્રીજું કઈ થશે, ત્રીજું શું હશે તો ઓક્સિજન હશે. કેટલો? તો આ બેનો સરવાળો કર્યા પછી જે વધે તે, આ બેનો સરવાળો કરીને જે વધે તે, એ ચાલશે, હલ કરવાની જરૂર નથી. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે. તો આ બધા પ્રમાણ સૂચક સૂત્રો જ છે. હવે આમાં આપણે કઈ રીતે એની ટ્રીક એપ્લાય કરીએ
जवाब लावा माटे अहीं कार्बन कार्बन 24 बे हाइड्रोजन कार्बन बे छे ने એટલે 24 बे हाइड्रोजन बे ऑक्सीजन 16 चौक 64 सरवाळो तो 4 2 6 8 10 3 9 90 થશે નેવું એ 100% કહેવાય કે નહીં 90 ગ્રામ આ બધા ગ્રામમાં એકમ છે ને ગ્રામ પ્રતિ મોલ એટલે આ 90 ગ્રામ એવું વિચારાય 90 એ 100% છે 90 એ 100% તો 24 એ કેટલા ટકા તો કાર્બનની ટકાવારી આના જેટલી આવી જોઈએ હાઇડ્રોજનની આના જેટલી તો ઓક્સિજનની આના જેટલી થઈ જાય ઉદાહરણ તરીકે આ એવી રીતે આમાં 12 एक 16 12 में एक 13 13 दू 26 29 થશે એનો સરવાળો 29 એ 100 12 એ કેટલા એવી રીતે 12 1 32 12 ને 13 30 40 55 45 થશે 45 બરોબર 33 35 ને 45 બરોબર એવી રીતે છેલ્લાનું આના જેવું જ છે જો CHO તો એક વધારે એટલે ડાયરેક્ટ 30 ગ્રામ થાય હાઇડ્રોજન એક વધ્યો હવે આપણે ત્રિરાશી મૂકી જોઈએ ચલો પહેલામાં જોઈએ 90 ગ્રામે 100% તો કાર્બનની ટકાવારી આપણે અથવા તો ચલો હાઇડ્રોજન પકડો હાઇડ્રોજનની ટકાવારી લઈએ 90 એ 100 હાઇડ્રોજન કેટલા છે 2 તો 2 કેટલા બરોબર તો 2 ગુણ્યા 100 ભાગ્યા 90 0 0 ગયા 20 ભાગ્યા 9 તો 20 ભાગ્યા 9 2.22 આમાં 2.22 થાય છે હાઇડ્રોજન એટલે આ એક હોઈ શકે બરોબર કાર્બન ચેક કરીએ એમાં હવે આપણે કાર્બન ચેક કરીએ તો કાર્બન માટે 90 એ 100 90 એ 100 24 એ કેટલા તો 24 ગુણ્યા 100 ભાગ્યા 90 0 0 11 240 240 ભાગ્યા 9 26.8 એટલે પહેલો હોઈ શકે ચલો આગળ CHO 29 તો 29 એ 100% એક એક કેટલા હાઇડ્રોજન એક છે ને એટલે તો 100 ભાગ્યા 29 100 ભાગ્યા 29 100 ભાગ્યા 29 તો એમાં જોવા મળે નહીં 100 ભાગ્યા 29 માં ત્રણ ની ઉપર જવાબ આવે છે એટલે આ કેન્સર ચલો આગળ 45 એ 100% હાઇડ્રોજન એકે કેટલા તો 100 ભાગ્યા 45 100 ભાગ્યા 45 2.22 એટલે આમાં શક્યતા ખરી આગળ એમાં 45 એ 100 તો 12 એ કેટલા તો 45 એ 100 12 એ કેટલા
26.66 એટલે એ ઓપ્શન એક હોઈ શકે, બરોબર. છેલ્લો વિકલ્પ લઈએ છીએ, આ બે વિકલ્પો આપણે રાખ્યા છે કે ભાઈ એ હોઈ શકે, સી હોઈ શકે. તીસે 100%. તો હાઇડ્રોજન એમાં કેટલો છે, બે કેટલા, બરોબર. તો એના માટે 200 ભાગ્યા 30, 200 ભાગ્યા 30 6.66, આ તો 2.62 છે, તો આ ના હોય. હવે આગળ બે જવાબ રહ્યા, બે ફાઇનલ થયા. આ રીતે આપણે આશરે જીનીટમાં કરી જોવાનું. બંનેમાં ટકાવાર પ્રમાણ સરખું આવે છે. હવે પ્રશ્નમાં આગળ શું પૂછ્યું છે, પ્રમાણ સૂચક સૂત્ર. તો આ બેમાં પ્રમાણ સૂચક કયું હોય, તો આણ્વીય સૂત્રમાંથી આપણે પ્રમાણ સૂચક કઈ રીતે બનાવતા હતા, કોમન કાઢી, શક્ય હોય એટલે બધા કોમન નીકળી જાય તો પ્રમાણ સૂચક સૂત્ર થાય. તો એ જવાબ લઈ શકાય ના, કારણ એમાં બે કોમન નીકળે છે. તો એમાંથી જો બે કોમન જતા રહે તો CHO2 માટે આપણો ફાઇનલ જવાબ કયો થાય, સી. પહેલો જવાબ લઈ શકાય નહીં, આ આણ્વીય સૂત્ર છે, કોમન નીકળી શકે છે એટલે. તો આવા પ્રશ્નમાં જો પહેલામાં જ ટકાવાર પ્રમાણ સેટ થઈ જાય તો આગળના કરવાની જરૂર નથી, કારણ બધા વિકલ્પો જુઓ તો એના જેવું જ છે. જુઓ એ અને સી આમાં કોમન, એમાંથી કોમન નીકળે એટલે આ થાય. તો એવા પ્રશ્નમાં જી નીટમાં પછી આ બધા ગણતરી નહીં કરવાના, સીધો સી જવાબ મૂકી દેવાનો, સાચો જ આવે, બરોબર. તો હવે ચોથો પૂરો આગળ વધીએ છીએ, પાંચમો. પાંચમો પ્રશ્ન, CO2 નો અણુભાર 44 ગ્રામ છે. આ તો ખૂબ સરળ છે, પાંચમો તો તમે જાતે કરી શકશો. CO2 નો અણુભાર એ તો બધાને ખબર છે, 44 ગ્રામ પ્રતિ મોલ. તો એક અણુનું વજન, એક અણુનું વજન ખાલી જગ્યા ગ્રામ. તો આ 44 એટલે 6.022 × 10³૨ અણુઓ, અણુનું વજન 44 ગ્રામ. એક અણુનું કેટલું, એક અણુ માટે પૂરો એ તમે કરી દેજો. આગળ છઠ્ઠો, 4 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ માં, 4 ગ્રામ CaCO3 માં કેલ્શિયમ બરાબર ક્વેશ્ચન માર્ક, કેટલું. તો આનો અણુભાર 100 થાય, 100 ગ્રામ CaCO3 માં કેલ્શિયમ કેટલું હોય, 40 ગ્રામ. તો 4 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ માં કેટલું, 4 × 40 100, ચકો ચકો 16, 1.6 ગ્રામ. તેનો જવાબ થશે 1.6 ગ્રામ. છઠ્ઠો પૂરો, સાતમો, આ બધા સરળ હતા. 0.5 મોલ H2SO4 બરાબર ખાલી જગ્યા ગ્રામ. તમને આનો અણુભાર આવડી જાય એટલે આવડી જાય, એનો અણુભાર થશે 98 ગ્રામ પ્રતિ મોલ H2SO4 નો. ગ્રામ પ્રતિ મોલ, એક મોલ ના 98, તો અડધા મોલ ના કેટલા હોય, 49 ગ્રામ. સાતમો પૂરો, આઠમો, આ બધા સરળ હતા એકદમ. 6.022 × 10²૪, 6.022 × 10²૪ CO કાર્બન મોનોક્સાઇડ માં O2 અણુ બરાબર ખાલી જગ્યા કેટલા, ટૂંકમાં લખી છે રકમ. O2 અણુ પૂછ્યા છે, આ O2 અણુ કહેવાય, પરમાણુ કહે તો એકલો O. તો આટલા, હવે આમાં ઘણી બધી રીત છે, આના મોલ કર દો, અણુના મોલ પૂછેલા, O2 અણુના મોલ પૂછેલા છે.
बराबर बराबर टू अणु बराबर खाली जगह मोल, तो आने मोल में रूपांतर कर दिए तो कितना था 6.022 × 10³ से एक मोल सीओ, तो 6.022 × 10²² से कितना हो ते घात वधी गई तो 10 मोल सीओ, 10 मोल कार्बन मोनोक्साइड, एक मोल कार्बन मोनोक्साइड में एक मोल कार्बन परमाणु अने एक मोल ऑक्सीजन परमाणु, तो 10 मोल में माटे 10 मोल सीओ में 10 मोल ऑक्सीजन परमाणु, 10 मोल सीओ छे तेमां ऑक्सीजन परमाणु ए 10 मोल होय, पण ऑक्सीजन अणु केटला होय एनाथी अर्धा એટલે 5 મોલ ઓક્સિજન પરમાણુ, કારણ બે ઓક્સિજન ભેગા થાય એટલે એક અણુ બને, પરમાણુ પરમાણુ બે પરમાણુ ભેગા થાય એટલે એક અણુ બને, તો 10 મોલ ઓક્સિજન પરમાણુ છે તો એના અડધા અણુ હોય, પરમાણુના અડધા અણુ થાય ઓક્સિજનમાં 5। तो आ आईआईटी में पूछायेलो प्रश्न छे, ओल्ड आईआईटी क्वेश्चन छे, स्क्रीनशॉट ले लो। 9मो प्रश्न, टेस्ट थोड़ो डिफिकल्ट एटले के टफ क्वेश्चन हता, तो पण घणा बधा विद्यार्थीओनो परफॉर्मन्स सारू छे, जेनु परफॉर्मन्स थोड़ो पुअर आवे छे एने चिंता करवानी जरूर नथी, क्लास में रिविजन थशे, पण प्रयत्न सतत करता रहेवा। 1 × 10²³ CuSO4 5H2O અણુનું વજન ખાલી જગ્યા ગ્રામ, આટલા અણુઓ આના છે એનું વજન પૂછ્યું છે, તો સૌથી પહેલા તો એનો અણુ ભાર ગણવો પડશે, તો CuSO4 5H2O, એક CU, એક સલ્ફર, 4 ઓક્સિજન, 5 પાણી ના આખું ભેગું ગણાય, જેમ કે ફટકડીનો એક અણુ હોય તો એમાં આવા પાણીના 24 અણુ હોય, સજળ ક્ષાર છે, આ બધાને કહેવાય સજળ ક્ષાર, ક્ષાર તો છે પણ સજળ ક્ષાર, જળ પાણી ધરાવે એવા ક્ષાર, તો એના જે મોલેક્યુલર વેઇટ હોય એનો અણુ ભાર હોય એમાં પાણીના અણુઓ પણ ગણવા પડે, ફટકડીના એક અણુમાં પાણીના 24 અણુઓ હોય છે તો એ ગણવા પડે 24 ને 24। કોપર 63.5 આપેલું, સલ્ફર 32, ઓક્સિજન 16 એટલે 16 × 64 અને પાણીના 18, તો આનો આપણે સરવાળો કરી દઈએ, 63.5 પ્લસ સલ્ફર 32, 16 × 64 ઓક્સિજન, 18 × 95 પાણીના અણુ 249.5 થાય, 249.5 ગ્રામ પ્રતિ મોલ, આટલા ગ્રામ પ્રતિ મોલ, અથવા મારે કહેવું છે કે 6.022 × 10²³ અણુનું વજન, તો પણ ચાલે, તો હવે ત્રિરાશી 6.022 × 10²³ CuSO4 5H2O અણુનું વજન 249.5 ગ્રામ, માટે 1 × 10²³ CuSO4 5H2O અણુનું વજન બરાબર કેટલું, તો 1 × 10²³
249.5 भाग्या 6.022 10^23 એને 6 કરી દઈએ તો એ ચાલે, તો આટલું આપણે કરવું પડે. તો આ 22 ઘાત છે નીકળી જશે, અહીંયા એક જ એટલે કે 10 વધે, બરોબર 10^22 × 10^1 એટલે 10 વધે ટૂંકમાં. તો હવે આટલું કરવાનું રહ્યું 249.5 ભાગ્યા 6.022 41.43 ભાગ્યા 10 એટલે 4.143 ગ્રામ. તો એ આપણો જવાબ થઈ જશે 4.143, બરોબર. આવા આપણે ગણાયેલા છે, ખાલી એ વધારાનું મેં સજળ ખ્યાલ લીધેલો તો એ સાથે ગણવાના. 10મો પ્રશ્ન, 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની કુલ સંખ્યા, એ તો ખૂબ સરળ છે, સાઈડમાં જ લઈ લઈએ. 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં 10 ગ્રામ CaCO3 માં પ્રોટોનની સંખ્યા, બરોબર. 10મો પ્રશ્ન, તો હવે 10 ગ્રામ એટલે મોલ કરી દઈએ તો મોલ કેટલા થશે, 10 ભાગ્યા 100 એટલે 0.1 થાય, બરોબર. હવે એક અણુમાં તો અણુ કરવા હોય તો અણુ બરાબર 0.1 × 6.022 10^23 મોલ ગુણ્યા એને કરી દીધા, 0.1 એટલે 1/10 એટલે 6.022 10^22 થઈ ગયા આપણે અણુ. એક અણુમાં કેટલા હશે તો કેલ્શિયમના 20, એક અણુમાં કેટલા થશે તો કેલ્શિયમ વત્તા કાર્બન વત્તા 3 ઓક્સિજન આના 20 પ્રોટોન, બરોબર. પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક, કાર્બન 6 ઓક્સિજન 8 8 × 24 24 × 6 30 × 20 50 થાય. તો આના ગુણ્યા આપણે શું કરવા પડે, 50 એટલે આપણને જવાબ મળી જશે, એના ગુણ્યા 50 તો જવાબ 3.011 × 10^24, બરોબર. હવે 50 મળી ગયા પ્રોટોન, તો 50 આ કેટલામાં છે તો 1 CaCO3 માં, ગુણ્યા બધા કુલ અણુઓ કરી દીધા 6 × 5 = 30 એટલે 300 × 10^23 આશરે કરું છું તો 3 × 10^25 50 પ્રોટોન છે, 22 છે, અહીંયા 22 લઈશું, અહીંયા 22 આવશે તો અહીંયા 24 થાય પ્રોટોન. તો 3 × 10^24 આશરે પ્રોટોનની સંખ્યા થઈ, બરોબર. શું કર્યું તો આપણે મોલ કર્યા, મોલ ગુણ્યા એને કરીએ એટલે અણુની સંખ્યા મળે. આ કોના અણુ મળ્યા, કેલ્શિયમ કાર્બોનેટના કુલ આટલા અણુઓ 10 ગ્રામમાં હોય. હવે એક અણુના આપણે ગણી લીધા પ્રોટોન, તો એક કેલ્શિયમ કાર્બોનેટમાં 50 તો 6.022 × 10^22 માં કેટલા, એટલે ગુણાકાર જ થવાનો, પાછળના પોઈન્ટ કાઢી દીધા, 6 × 5 = 30 300 × 10^22 તો 3 × 10^24 પ્રોટોન હોય એવો આપણે જવાબ લેવો પડે. તો 10 પ્રશ્નો આપણે અહીં પૂરા કર્યા. 11મો પ્રશ્ન ફરીથી રિપીટ થયેલો, પણ વિકલ્પો થોડા જુદા હતા. 1 મોલ CO2 માં, એના માટે સાચો વિકલ્પ આપણે શોધવાનો હતો 1 મોલ CO2 માટે.
एक मोल CO2 खाली जगह धरावे तो एक मोल CO2 पहलो विकल्प 6.022 10^22 घात कार्बन परमाणु तो एक मोल छे तो कार्बन 10^23 आवे 22 विकल्प खोटो साथे साथे सॉल्व करी दीजिए 6.022 10^23 O2 अणु एक अणु में O2 नो एक अणु छे तो एक मोल को अथवा एने 6.022 10^23 घात अणु को बधुं सरखुं जोईए तो आ विकल्प साचो जवाब रहेशे छतां त्रीजो विकल्प 3 × 6.022 10^23 कार्बन परमाणु खोटो कार्बन परमाणु कितला हशे एक मोल होय तो 6.022 आ 3 વધારાના આવે અને D 28 ગ્રામ CO2 ના એક મોલ એટલે 28 નહીં 44 હોય એટલે એ વિકલ્પ પણ ખોટો 12મો પ્રશ્ન એક પ્રક્રિયા આપેલી 4NH3 5O2 4NO6H2O એ પ્રક્રિયા માટે સાચું વિધાન શોધવાનું હતું હવે એમાં મોલ આપેલા 1 મોલ એમોનિયા 1 મોલ ઓક્સિજન મોલ છે શરૂઆતમાં ત્યારે તો આ પ્રક્રિયા માટે 1-1 મોલ આપેલા હોય ત્યારે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે સાચો વિકલ્પ શોધવાનો છે ખૂબ સારો પ્રશ્ન છે વિકલ્પ અહીંયા બધા લખું છું ચારે ચાર વિકલ્પો લખીએ આવા જીનીટમાં ખૂબ પૂછાતા હોય છે એક પહેલો O2 સંપૂર્ણ વપરાય એટલે કે પૂરો થઈ જાય એક મોલ H2O મળશે ઉત્પન્ન થાય ટૂંકમાં એક મોલ NO મળે અને D પ્રક્રિયા અટકી જાય તો આવા જે તત્વ યુગ મિતિના પ્રશ્નો હોય એમાં આ ના હોય કદી આવો વિકલ્પ પ્રક્રિયા અટકી જાય કેવું તત્વ યુગ મિતિના આધારે છે આ તો શરૂઆતમાં 00 હોય આખું આપણે 3 સ્ટેપ પૂરા કરી દેવાના પહેલું સ્ટેપ છે શરૂઆતના મોલ હવે વપરાયેલા મોલ અને અંતિમ મોલ 4 5 આ કયો બેમાંથી વધારે વપરાય છે તો આ 4 હોય ત્યારે આ 5 હોય આ વધારે વપરાય લીધા છે સરખા વધારે વપરાય તો સીમિત કયો છે ઓક્સિજન તો સીધો મેં સીમિત શોધી કાઢો તો 5 4 હવે ત્રિરાશી 5 મોલ જે સીમિત હોય એને જ કરતા બનાવવાનો ત્રિરાશીમાં 5 મોલ ઓક્સિજન એ 4 મોલ એમોનિયા તો 1 મોલ ઓક્સિજન એ કેટલા 1 × 4/5 એટલે 4/5 થશે તો કેટલા થાય 0.8 તો જે સીમિત હોય તો પૂરેપૂરો વપરાય આ 0.8 વપરાય એટલે વધે 0.2 નિપજો માટે પણ કીધું છે અને નિપજો કરી દઈએ આપણે બાકી સીધો જ જવાબ મળી ગયો ઓટુ સંપૂર્ણ વપરાય તો સીમિત હોય જ સંપૂર્ણ વપરાય તો આ જ જવાબ હોય પહેલો છે છતાં આપણે આગળ કરીએ 4 4 મળે છે તો 0.8 વપરાય તો મળે કેટલો 0.8 બરોબર 0.8 મળે આગળ એના માટે લઈશું 4 6 અથવા તો અહીંયા પણ ચાલે 4 6 0.8 કેટલા બંને બાજુ સરખું જ થાય 4 6 0.8 કેટલા તો 0.8 × 6/4 2 3 0.4 4 × 12 તો 1.2 ત્રિરાશી 4 6 0.8 કેટલા તો 1.2 એક મોલ પાણી મળે પાણી 1.2 મળે એટલે આ વિકલ્પ ખોટો એક મોલ એનો મળે એનો પોઈન્ટ
आठ मोल मळे એટલે આ પણ વિકલ્પ ખોટો તો પહેલો વિકલ્પ સાચો ખૂબ સારો ક્વેશ્ચન હતો એક્સિલન્ટ ક્વેશ્ચન તો પ્રશ્ન 12 પૂરો થઈ ગયો હવે પ્રશ્ન 13 તેરમો ક્વેશ્ચન એક કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ હું ટૂંકમાં લખું છું કાર્બન હાઇડ્રોજન ટકાવાર પ્રમાણ 40% 6.67% છે તો પ્રમાણ સૂચક અને અણુ સૂત્ર બે શોધવાના પ્રમાણ સૂચક અને અણુ સૂત્ર અણુ ભાર આપી દીધો છે એટલે ખૂબ ઈઝી પડી જાય 180 ગ્રામ પ્રતિ મોલ એને અણુ ભાર આપી દીધો આણ્વીય દળ પહેલો વિકલ્પ CH2O C6 H12 O6 બીજો C3 H6 O3 C6 H12 O6 ત્રીજો C2H4O C4H8O2 ચલો આ ત્રણ વિકલ્પ રાખીએ ના હવે તો પછી ચોથો જવાબ હશે સૌથી પહેલા જ્યારે આવા બધા પ્રશ્નોમાં અણુભાર આપી દે એટલે ખૂબ ઈઝી થઈ જાય 180 અણુભાર પહેલો જે હશે પ્રમાણ સૂચક અને આ આણ્વીય સૂત્ર હશે એટલે બીજાનો અણુભાર 180 થવો જોઈએ બીજું આણ્વીય સૂત્રમાંથી કોમન કાઢીએ એટલે પ્રમાણ સૂચક બને તો જેમ કે આ વિકલ્પ છે તો આને બે વડે ગુણ્યા હશે એટલે આવું આવ્યું છે તો આમાંથી કોમન 6 તો નીકળે છે તો હજુ આમાંથી 3 કોમન નીકળે છે તો આવું કદી જવાબ ના હોય પ્રમાણ સૂચક આવું ના હોય જ્યાં સુધી શક્ય એટલા કોમન નીકળે એટલે પ્રમાણ સૂચક હોય ચલો આમાં ઓક્સિજન 1 2 એટલે આને 2 વડે ગુણીએ તો 4 8 2 એટલે આ હોઈ શકે આમાં કોમન 6 નીકળી ગયા એટલે આ હોઈ શકે ચોથામાં આના જેવું થાય છે એટલે વિકલ્પ ના હોય હવે 180 અણુભાર આનો થવો જોઈએ તો 12 4 48 8 અને 32 32 8 40 40 ને 40 80 88 આપણે કેટલો અણુભાર છે 180 તો આના હોય આનો 12 6 72 વત્તા હાઇડ્રોજન 12 અને 16 જેમ કે આપણે પહેલામાં કર્યું 16 6 96 આનો સરવાળો 96 170 ને 10 180 ગ્રામ અણુભાર 180 આપેલો જ છે તો આ જ જવાબ તો આવા દાખલાઓમાં કોઈ ગણતરી નહીં કરવાની ટેબલવાળી જી નીટમાં બધા પ્રશ્નો એવા હશે કે લગભગ આ રીતે જ જવાબ મળી જાય શોર્ટ ટ્રિક આપણી પેલું ગણવાથી ખૂબ સમય બગડે કે કાર્બન હાઇડ્રોજન આપેલો છે આ બેનો સરવાળો કર્યો એને પછી 100 માંથી બાદ કરો એટલે ઓક્સિજન મળે પછી કોષ્ટક બનાવશો પ્રમાણ સૂચક મળે અણુભાર આપેલો છે અણુભાર ભાગ્યા પ્રમાણ સૂત્ર ભાર સંખ્યા મળે એના વડે ગુણાકાર એવું બધું નહીં સીધો જવાબ આગળ 14મો પ્રશ્ન 50 મોલ હાઇડ્રોજન 50 મોલ ઓક્સિજન પાણી કેટલું મળે કેટલા મોલ ચલો બનાવી દઈએ સીધી પ્રક્રિયા H2O2 2H2 પ્રક્રિયા લખી સંતુલિત કરવી મેં કરી દીધી શરૂઆતના મોલ 50 50 0 કયો સીમિત 2 1 50 25 તો સીમિત હાઇડ્રોજન પૂરેપૂરો વપરાયો 2 1 તો 50 25 50 લીધા હતા 25
वपराया तो वधे 25, बे बे तो 50 मोल H2O मळे, जवाब आई गयो 50 मोल। 15मो प्रश्न ये पण आना जेवो ज छे, साइड में लई लीजिए। 5 मोल नाइट्रोजन नी प्रक्रिया 20 मोल हाइड्रोजन साथे, એટલે એમોનિયા હોય, નાઇટ્રોજન હાઇડ્રોજન આવે એટલે એમોનિયા, પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ। 5 મોલ શરૂઆતના મોલ 5, 20, કયો પ્રક્રિયા કેટલા મોલ બાકી રહે એવું કીધું છે, તો વપરાયેલા મોલ અને અંતિમ મોલ, એકે 3, 5 15, તો સીમિત નાઇટ્રોજન પૂરેપૂરો વપરાય, 15 તો વધે 5, એકે 2, 5 10, આમાંથી જવાબ હોય આટલું આવડે છે। વિકલ્પો લખ્યા નથી પણ પહેલો વિકલ્પ જોઈ લઈએ, 2 મોલ નાઇટ્રોજન બાકી રહે, નાઇટ્રોજન બાકી 2 મોલ, પહેલો વિકલ્પ કેન્સલ ના હોય। 10 મોલ હાઇડ્રોજન બાકી રહે, ના વધે, ખોટો। 4 મોલ નાઇટ્રોજન બાકી રહે, ખોટો। 5 મોલ હાઇડ્રોજન બાકી રહે, તો 5 મોલ બાકી રહે, ડી વિકલ્પ થાય છેલ્લો વિકલ્પ। 16મો, આ બધા હવે તત્વ યોગમિતિયના છે એટલે બધામાં આપણે 3 સ્ટેપ કરવા પડે। 16, 10 મોલ x ની પ્રક્રિયા 10 મોલ y2 સાથે નીચે મુજબ થાય છે, સીધી પ્રક્રિયા 2x + y2 2xy, હાઇપોથેટિકલ આવી પ્રક્રિયાઓ જાતે બનાવીને નીતમાં મૂકી શકાય। શરૂઆતના મોલ 10 મોલ, બંને 10 10, તો કેટલા મોલ xy મળે, xy કેટલો મળે, તો વપરાયેલા મોલ અંતિમ મોલ 2 1, 10 કેટલા, તો 5, 5 10 0 10 10 થઈ ગયું, ખબર પડી આમાં। 2 1 ના ફાવે તો સાઈડમાં મેં કીધું હતું એ પ્રમાણે, 2 મોલ x ની પ્રક્રિયા 1 મોલ y2 સાથે થાય, તો 10 મોલ ની કેટલા સાથે, 10/2 5, તો આ પૂરેપૂરો વપરાય છે એટલે 0, આ 5 એનાથી અડધા વપરાય, 10 લીધા હતા 5 વપરાય, 5 વધે, જીરો નીપજ, 2 2 મોલ, તો 10 વપરાય તો 10 મળે, 10 બને છે, શરૂઆતમાં 0 હોય, જવાબ આવી ગયો। કેટલા મોલ બને XY, 10। આગળ 17મો પ્રશ્ન, મિથેનના દહનથી 2 મોલ મિથેનના સંપૂર્ણ દહનથી કેટલો CO2 અને H2O મળે, તો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ, ગ્રામ નહીં મોલમાં જ જવાબ કીધો છે બધા, તો ખૂબ ઇઝી, ગ્રામ કરવાના જ નથી। કેટલા મોલ મિથેનના સંપૂર્ણ દહનથી 2 મોલ, તો આવા પ્રશ્નોમાં કશું જ ના કરીએ તોય જવાબ, ઓક્સિજન તો લિમિટ 12નો વધુ જ છે એટલે ગમે તેટલો લઈ શકાય, પૂરતા પ્રમાણમાં છે, તો 1 મોલે 1 મોલ CO2, 1 મોલે 2 મોલ પાણી, તો 2 કેટલા, સીધો જવાબ 1 મોલ મિથેનના દહનથી 1 મોલ CO2 મળે, તો 2 મોલે 2 મોલ મિથેનના દહનથી કેટલો, તો 2 મોલ જ મળે, બરોબર, 2 મોલ CO2, 4 મોલ પાણી,
બે મોલ CO2. એવી જ રીતે આગળ આપણે કર્યો CO2 માટે, તો હવે H2O માટે પણ એવી જ ગણતરી કરી શકાય. એક મોલ મિથેનના દહનથી બે મોલ H2O માટે બે મોલ મિથેનના દહનથી કેટલા, તો કેટલા થાય, ચાર મોલ, ચાર મોલ H2O. પૂરો પ્રશ્ન, ખૂબ સિમ્પલ, વેરી સિમ્પલ. 18મો પ્રશ્ન, કેલ્શિયમ કાર્બોનેટનો વિઘટનથી કેટલા ગ્રામ CO2 મળે. ચલો એ આપણે આમાં જ કરી દઈએ, તો 18મો અહીંયા થઈ જશે. બે મોલ કેલ્શિયમ કાર્બોનેટ કીધું, તો એની પ્રક્રિયા લખી દઈએ વિઘટનની, CO2 પ્લસ CaO. હવે ગ્રામમાં પૂછેલો છે, તો આ એક મોલે 44 ગ્રામ કહેવાય, અને એક મોલ, એક મોલે 44 ગ્રામ, બે કેટલા, સિમ્પલ 88 ગ્રામ CO2 મળે. તો એ રીતે 18મો એ પૂરો થઈ ગયો. હવે બે વધ્યા 19, 20, તો આમાં જે મેં શોર્ટકટ શીખવાડી એ ટ્રીકે આપણે જી નીટમાં ઉપયોગ કરવો. ખાસ પેલા જે પર્સન્ટેજ વાળા દાખલા છે એમાં, જે કોષ્ટક આપણે બનાવીને ગણતા હતા એના કરતા જે મેં કીધી રીત એનાથી ઈઝી પડે. 19, બે મોલ ઇથેનનું સંપૂર્ણ દહન કરતા કેટલા ગ્રામ CO2 H2O મળે. તો ઇથેનનું દહન ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે, તો બે મોલ CO2 મળશે, 3 મોલ H2O, બે કાર્બન, 6 એટલે 3 દુ 6, તો 2 દુ 4, 5 6 7 ઓક્સિજન છે, તો 7/2, અથવા બધાને બે વડે ગુણી કાઢો, તો 2C2H6 7O2 4CO2 6H2O થઈ ગયું બધું બેલેન્સ. 6 દુ 12 હાઇડ્રોજન બાર, કાર્બન 4, 2 દુ 4, 7 દુ 14 ઓક્સિજન, 4 દુ 8, 8 ને 6 14 ઓક્સિજન થઈ ગયા. તો જવાબ આવી ગયો, તો બે મોલ ઇથેનનું દહન કરતા કેટલા ગ્રામ CO2, કેટલા ગ્રામ પાણી મળે. તો આ તો બે મોલ જ થઈ ગયો ને, આની ત્રિરાશિ કરો તો એ ચાલે. એક એ બે છે, તો બે એ ચાર જ થવાના ને, એક એ ત્રણ, બે એ છ જ થાય બમણા. તો ચાર મોલ મળે છે, એટલે 4×44 ગ્રામ CO2 176 ગ્રામ CO2. તો આ કેટલા, 6×18 ગ્રામ H2O, 6×18, તો થઈ ગયું, થઈ જશે ને, તે પ્રમાણે આપણો જવાબ મળી જશે, 18×108. 20મો પ્રશ્ન, 10 ગ્રામ હાઇડ્રોજનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા, તો H2 પ્લસ O2 ગિવ્સ ટુ H2O, થઈ ગયું બેલેન્સ. કેટલા 10 ગ્રામ, તો પાણી કેટલું મળે, આ કેટલા કીધું છે, 10 ગ્રામ પાણી ક્વેશ્ચન માર્ક પૂછે છે, સેમ આના જેવું જ છે. પાણી કેટલા ગ્રામ, આ 10 ગ્રામ એટલે એના મોલ કર દો, તો 10/2, 5 મોલ, આ કેટલા કહેવાય, 2 મોલ એટલે 2×18 ગ્રામ એટલે 36 ગ્રામ H2O. તો હવે ત્રિરાશિ મુકાય, 2 મોલ હાઇડ્રોજન, 2 મોલ H2 થી 36 ગ્રામ H2O માટે 5 મોલે કેટલા, જવાબ મળી જશે.
अथवा मैं तुमने अहीं बीजी मेथड शीखवाड़ेली एक अहीं आपणे त्रण स्टेप करी शकाय ग्राम अथवा मोल गवतो आ तो 10 ग्राम आपणे रकम में आपेलू छे। चलो बीजी मेथड आने कहेवाय 2 मोल अथवा 4 ग्राम अथवा 2 गुण्या Na अणु એવી રીતે પાણી માટે પણ 2 મોલ H2O અથવા 18 દુ 36 ગ્રામ H2O અથવા 2 ગુણ્યા Na અણુઓ શું પૂછ્યું છે ને રકમમાં શું આપેલું છે તો રકમમાં આપણે 10 ગ્રામ હાઇડ્રોજન આપેલું છે ને જવાબ સામે ગ્રામમાં લાવવાનું છે તો ગ્રામથી ગ્રામની ત્રિરાશી પકડી લો ગ્રામથી ગ્રામ કે 4 ગ્રામ હાઇડ્રોજન ચલો અહીંયા એક બીજો વિકલ્પ અથવા બીજી રીત 4 ગ્રામ H2A સામે ગ્રામ જ માંગ્યા છે 4 ગ્રામ H2A કેટલા ગ્રામ 36 ગ્રામ પાણી 36 ગ્રામ પાણી તો આપણે કેટલા હતા 10 ગ્રામ હાઇડ્રોજન એ કેટલા તો 10 ગુણ્યા 36 ભાગ્યા 4 આના જેવું થાય 5 ગુણ્યા 36 ભાગ્યા 2 તો એ આ 5 2 થઈ ગયું એના જેવું જ સેમ તો આમાં આપણે આ ત્રણને ગમે તે સાથે જોઈન્ટ કરી શકાય એવું આપણે આગળના 2-3 વિડિયો પહેલા શીખવાડેલું છે તો એ રીતે 90 જવાબ આવશે 90 ગ્રામ પાણી મળે તો આ રીતે આખો ટેસ્ટ આપણે અહીં પૂરો કર્યો તો જે ખોટા પડ્યા હોય તમે જોઈ લેજો આનાથી શોર્ટકટ તમને ફાવતો હોય કોઈ તો એ રીતે પણ ગણવા ગણી શકાય કોઈ પણ દાખલો જવાબ સમાન આવવો જોઈએ હેવ એ નાઇસ ડે આવતા વિડીયોમાં આપણે આગળ વધીશું